સવારે મુલાકાત લેવી પડે. હમણાં એક થી ચાર વાગ્યા સુધી રજા હોય, કેસ બારી બંધ હોય, ફાર્માસિસ્ટ ના હોય, ડોક્ટરો બધા જમવા જતા રહે, હમણાં મુલાકાત લઈ તો નહીં સારું લાગે. બરાબર, એટલે આપણે બીજી દિવસ સવારે જ આવીશું. એકાદ દિવસે 9-10 વાગે આવી જવાનું. તે દિવસે છોટા ઉદેપુરમાં 10-11 વાગે કઈ લાવો આવીશું, એટલે માણસો હોય, સ્ટાફ હોય, બધાને મળાય ને. હા, કોણ નથી આવ્યું, હું આવ્યું, બધું બરાબર. કેમ કે બહુ ભીડ કાઢી સરપંચ છે. હા, કોઈ નહીં, બધા સરપંચો સાથે આપણા જોડે છે. હા, અમારી મીટિંગ છે હમણાં, અમારી 19 તારીખે આની મીટિંગ. વોટ્સઅપ આપણે 2 મિનિટ આપણે જે 3 દિવસ પહેલા જે બનાવ બન્યો હતો શાંતિ રાખજો. નીકળી ગયું તો નરભક્ષી દીપડા દ્વારા જે સુમિત્રાબેન પર હુમલો થયો અને સુમિત્રાબેન મૃત્યુ પામ્યા, તો આપણી બધાની એક માગણી એવી હતી કે જે મૂળભૂત સુવિધાઓ છે, માનો કે સૌભાઈની હોય, તો એ સરકારની જવાબદારી બને છે. કોઈ પણ વ્યક્તિ પર વન્ય પ્રાણીનો હુમલો થાય તો એની અંતિમ વિધિ સુધી, એની અંતિમ ક્રિયા સુધી એનું સન્માન જળવાય એની જવાબદારી ફોરેસ્ટ વિભાગની હોય છે. એટલા માટે આપણા આગેવાનોએ માંગ કરી કે અહીંયા સૌભાહિની હોવી જોઈએ. એને લઈને એનું અર્થઘટન અલગ કરીને એમના પર ખોટી FIR કરવામાં આવી હતી. ત્યારે જેને અરજદાર બનાવવામાં આવ્યો એ ભાઈ પોતે કલ્પેશભાઈ, એના પપ્પા અરવિંદભાઈ પણ આજે આવ્યા છે. એમણે કીધું કે અમારો આવો કોઈ ઈરાદો નહોતો કે અમે કોઈ આવી ફરિયાદ આપી નથી, છતાં FIR થયેલી છે ત્યારે ખોટી FIRના લીધે એ રદ થાય અને એમાં આગળની કાર્યવાહી થાય એના માટે આપણે બધા અહીંયા આવ્યા હતા. તો વાઇલ્ડ લાઈફ એક્ટ એવું કહે છે કે વન્ય પ્રાણી પર આપણે જો સામેથી હુમલો કરીએ તો આપણા પર 7 વર્ષની જેલની સજા થાય, 10,000નો આપણા પર દંડ થાય. જ્યારે આપણી બેનને દીપડા 5 બનાવો હમણાં જ બન્યા, દેવલિયા થયું, માંડણ થયું, આજે અલવા થયું, તો દીપડાઓ અવારનવાર આટલું બધું એ કરે છે, છતાંય ફોરેસ્ટ વિભાગ આમાં ગંભીર નથી. આજે ત્યાં એક પણ અધિકારી નથી. કાલે ઉઠીને દીપડો કોઈ બીજા છોકરાને ઉચકી જાય તો. એટલા માટે આપણે બધાએ જાગવું પડશે, નહીં તો આવા ખોટા FIRO બી થશે, આવા દીપડા ઉચકી જશે, આવશે 5 લાખ સહાય આપી દીધી, અમારું ફરજ પૂરી એવું નહીં. પણ એ દીપડાઓ જ્યાં સુધી પકડાય ના ત્યાં સુધીની જંગલ ખાતાવાળાની જવાબદારી બને. અને જંગલ ખાતાવાળાએ તો રેસ્ક્યુ કરીને આ બાજુથી બધા રેસ્ક્યુ કરેલા દીપડા અહીંયા છોડી જાય, તો એ દીપડાને અહીંયા છોડવું જ ના જોઈએ. અહીંથી ઉલટા પકડે અને
રેસ્ક્યુ સેન્ટરોમાં એ લોકોએ મૂકવા જોઈએ અને ખસીકરણ કરવા જોઈએ જેથી કરીને દીપડાની સંખ્યા વધે ના, તો તે લોકોએ કરવું નથી. એટલા માટે આવનાર દિવસોમાં આની સહાય પણ વધારે મળે. હવે જીવ કંઈ 5 લાખમાં નથી, હવે એનો આખો પરિવાર આજે નિરાધાર બની ગયો છે, તો એ સહાય પણ વધે અને આવા દીપડાના હુમલાના બનાવ નહીં બને, અને બને છે તો એની જવાબદારી જંગલ ખાતાની છે. એ બાબતને લઈને આપણે બધા હવે જાગૃત થવું પડશે ને, એ ન્યાય માટે પણ આવનાર દિવસોમાં મોટા પાયે આપણે આ નીકળવું પડશે. કેમ કે કેટલા બધા એ થાય છે ને, અહીંયા સબવાહિની નથી આપણા તાલુકામાં, બરાબર, એ આપણા માટે દુઃખની વાત છે. એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આટલું બધું બજેટ આવે છે તો શું કરે છે આ લોકો? સબવાહિની તો જોઈએ કે નહીં જોઈએ? તો એ માંગ છે આપણી, અને બધા સાથે રહીને આગળ વધીશું. આજે તમે બધા અમે આવવાના છે એવું નાનો મેસેજ થકી બધા આવ્યા છો ત્યારે બધાનો આભાર માનીએ છીએ. બધા એક રહીશું, સાથે રહીશું અને આગળ. તો અમે હવે રજા લઈએ છીએ. આજનો જે હતું પોલીસ અધિકારીઓ સાથે બધી વિગતે વાત થઈ છે, ને હવે અહીં રજા લઈએ છીએ આગળ એક કાર્યક્રમ. હા હા, ને એમની સાથે 2 જણ રહીજો, એમને ઘરે સુધી નિરંજનભાઈ, અર્જુનભાઈ 2 જણ રહીજો, મોહનભાઈના ફાધર ઘરે. કેવડિયા કેવડિયા પણ મારે ત્યાં ડેડિયાપાડા કાર્યક્રમ છે, રજા લે. એનું તો બધું પતી ગયું છે, એટલે મામલતદાર શ્રી આવે એટલે એમનું બી અમારા બધું પતિને રજા આપી દઈશું. તો તમામ સરપંચશ્રીઓનો, તમામ યુવાનોનો, બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર. હા, કે આપડે સમજ ના છે. વિષ્ણુભાઈ પેલો આપ્યો વિષ્ણુભાઈ પેલું ભાઈ તો તમારો કામ કરો.